नमस्कार, लाइव 24 न्यूज સાથે હું છું પ્રિયંકા। તો વિગતવાર સમાચારમાં વાત કરીએ તો કેશોદ જલારામ મંદિર ખાતે 964મી વાર દાદા જશરાજ શૌર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। કેશોદ ખાતે જલારામ સેવા સમિતિ અને જલારામ મંદિર ખાતે અવારનવાર પ્રોગ્રામ થતા જ રહે છે, ત્યારે જલારામ મંદિર દ્વારા હર સાલની માફક આ સાલ પણ જલારામ દ્વારા 964માં વીરદાતા જશરાજ શૌર્ય દિન નિમિત્તે સવારે આરતી દર્શન અને ત્યારબાદ સાંજે મહાઆરતી બાદ મહાપ્રસાદનો કેશોદ જલારામ મંદિર ખાતે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધો, જેમાં કેશોદ જલારામ મંદિરના રમેશ રતન ધાયરા, દિનેશભાઈ કાનાબા તેમજ નરસિંહભાઈ ભાદરકા અને તેમની ટીમ અને જુદા જુદા તમામ સંગઠનો સેવાકીય સંસ્થાઓ દ્વારા આ કાર્યમાં સેવા આપી હતી અને અંદાજિત 1500થી ઉપર લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આજરોજ કેશોદ મુકામે જલારામ મંદિરમાં વીરદાદા જશરાજની પુણ્યતિથિ ઉજવેલી હતી। આજે 964મી પુણ્યતિથિ હતી અને તેમણે લોહાણા માટે એક ધર્મરક્ષક, એક બ્રહ્મરક્ષક અને એક શૌર્યવાન વ્યક્તિ હતા અને એમને ચાલુ મંડપની અંદરથી પોતાના જ્યારે લગ્ન થતા હતા ચોથા ફેરાની અંદર જ્યારે ગૌરક્ષાની વાત આવી ત્યારે એ તેઓ ઊભા થઈ અને લડવા માટે ગૌરક્ષા માટે ગયેલા હતા। એવા અમારા આ દાદા જશરાજ છે, એમની આજે એક શૌર્ય દિન તરીકે જલારામ મંદિરની અંદર ઉજવણી કરવામાં આવી અને આ દિવસે ઘણા બધા ભક્તો દ્વારા અત્રે પ્રસાદી લઈ મહાઆરતી કરવામાં આવી હતી, આખો દિવસ દર્શન રાખવામાં આવ્યા હતા અને એમના માટે જે સાદું ભોજન છે, પ્રસાદી છે, એ પ્રસાદી રાખવામાં આવેલી હતી। ઘણા બધા વ્યક્તિઓએ દર્શનનો લાભ લીધો અને પ્રસાદીનો લાભ લીધો હતો। જય જલારામ, જય જલારામ। રઘુવંશી સમાજના દાદા વીર જશરાજ જેવો ગૌરક્ષક, ધર્મરક્ષક અને ધર્મના અતિ ઉચ્ચા રક્ષક હતા અને ધર્મકાર્યમાં બહુ માનતા હતા, જલારામ મંદિર કેશોદ આજે વર્ષોથી આ દાદા જશરાજની પુણ્યતિથિને ઉજવે છે અને ઉજવતા રહીશું। આપ સૌ આજે પણ જે પધારી પ્રસાદ લીધો, બાપાના દર્શન કર્યા, તે રીતે ફરી વખત પણ જ્યારે ઉજવવામાં આવે ત્યારે આપ સૌ સાથે રહી અમે આ પ્રસંગ ઉજવવામાં સહકાર આપશો। જગદીશ યાદવ સાથે લાઈવ 24 ન્યૂઝ જૂનાગઢ।